Hello friends, welcome back to my channel. તો આજે આપણે બનાવીશું સૂકા લસણની ચટણી. લસણની ચટણી 2 થી 3 દિવસથી વધારે આપણે સ્ટોર નથી કરી શકતા, પરંતુ જો આ રીત ફોલો કરી અને લસણની ચટણી બનાવશો તો તેને આખો શિયાળો સુધી સ્ટોર કરી શકશો. આ લસણની ચટણી આપણા બોડી માટે પણ ગરમ નથી હોતી, કારણ કે આમાં આપણે લીલું નાળિયેર પણ ઉમેરીશું, જેથી તે લસણની ચટણીની ગરમાહટ હશે તેને બેલેન્સ કરવામાં મદદ કરશે. તો ચલો આજે આપણે બનાવીએ સૂકી લસણની ચટણી, જેને આપણે આખો શિયાળો ખાઈ શકશું. આવી જ નવી નવી રેસિપીસ માટે આપણા ગુજરાતીઓની ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો હવે લસણની ચટણી બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે આપણે પહેલાં લઈશું લસણ. હવે જ રીતે એક પછી એક કરી અને બધી જ લસણની કળીઓ આપણે ફોલી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ લસણની કળીઓ એકદમ સારી રીતે ફોલાઈ ગઈ છે. તો હવે આપણે તેના નાના નાના ટુકડાઓ કરી લઈશું. હવે જ રીતે બધા જ લસણના આપણે નાના નાના ટુકડાઓ કરી લઈશું. ચટણી બનાવવા માટેનું લસણ એકદમ તૈયાર છે. તો હવે આપણે બીજી સામગ્રીઓ પણ લઈ લઈશું. લસણની ચટણી બનાવવા માટે આપણે લઈશું કોપરું, એટલે કે નાળિયેરનું ખમણ, જે એડ કરવાથી આપણે લસણની તીખાશ પણ બેલેન્સ કરી શકશું. ત્યારબાદ આપણે લઈશું લાલ સૂકા 2 મરચા, ત્યારબાદ લઈશું લાલ મરચું પાવડર, જીરું, નમક, લીમડાના પાન અને આપણું લસણ. ચટણી બનાવવા માટે હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરું શેકાઈ જાય ત્યારબાદ તેમાં લીમડો એડ કરીશું. લીમડાના સૂકા પાન લીધેલા છે. ત્યારબાદ હવે એડ કરીશું લાલ સૂકા મરચા, જેનાથી લસણની ચટણીમાં એક ખૂબ જ સરસ ફ્લેવર આવશે. ત્યારબાદ હવે આપણે લસણ એડ કરી દઈશું અને તેને ગેસની સ્લો ફ્લેમ પર કૂક થવા દેવાનું છે. જ્યાં સુધી લસણનો કલર લાઇટ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો આપણું લસણ હવે ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે. તો ત્યારબાદ તેમાં નારિયેળનું ખમણ એડ કરી દઈશું. નારિયેળનું ખમણ એડ કરવાથી લસણની ચટણીમાં તીખાશનું બેલેન્સ જળવાઈ રહેશે અને નાળિયેરનું ખમણ આપણા બોડી માટે પણ ઠંડુ કહેવાય છે, જેથી આ લસણની ચટણી વધારે ખાઈએ તો પણ આપણા બોડીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી થતો. તો હવે તમે જોઈ શકો છો આપણું લસણ અને નાળિયેરનું ખમણ બંને સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેને પીસવા માટે મિક્સરના એક નાના જારમાં એડ કરી દઈશું. લસણની ચટણીને એકદમ નથી પીસવાની, તે આખી પાકી રહે એવી રીતે મિક્સરનો એક જ આટો ફેરવવાનો છે. તો તમે જોઈ શકો છો લસણની ચટણી એક વખત આપણે આટો ફેરવી લીધેલો છે. ત્યારબાદ હવે તેમાં મસાલાઓ એડ કરીશું. તેના માટે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું નમક આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ હજી એક વખત મિક્સરનો એક આટો ફેરવી દઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણી લસણની સૂકી ચટણી એકદમ તૈયાર છે. આ લસણની ચટણીને તમે આરામથી 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. લસણની ચટણી ખાવામાં માત્ર તીખી જ નહીં પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ બનશે. તો આ લસણની ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો અને આવી જ અવનવી રેસિપીઝ માટે
આપણી ગુજરાતીઓની ફેવરિટ ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.